नवरात्रि पर्व ने हवे मात्र गणतरीना दिवसों ज बाकी छे त्यारे छेल्ला 100 वर्ष थी डभोई नगर मां संगीतना साधनो पेढ़ी दर पेढ़ी व्यवसाय करता ईश्वरलाल चुनीलाल तबलावाला परिवार बे वर्ष कोरोनाना ग्रहणमांथी पसार थया बाद पण પોતાના પેઢીનો વ્યવસાય સાચવી રાખ્યો છે. નવરાત્રી જાહેર ઉજવણી થાય છે ત્યારે વર્ષો પૂર્વે શેરી ગરબાનો ક્રેઝ ખૂબ વધુ હતો, પણ હવે જેમ જેમ યુગ બદલાય ટેકનોલોજી વધી રહી છે ત્યારે યુવાનો ડીજેના તાલે મજા માણતા હોય છે. જાહેર ગરબા મહોત્સવને કારણે હાલ શેરી ગરબા લુપ્ત બન્યા છે, તેવામાં સંગીતના સાધનના વ્યવસાયમાં પણ ખૂબ રસ ઓછો થઈ રહ્યો છે. તેવામાં સંગીત સાધનોનો પેઢી દર પેઢી વ્યવસાય કરતા પરિવારોને મુશ્કેલી સામનો કરવો પડે છે. હાલ તો કઈ અંશે કોરોના ગ્રહણ બાદ ક્લાસિકલમાં તબલા ઢોલ સહિતના સાધનોનો ઉપયોગ થતો જ હોય, કઈ અંશે વ્યવસાય ચાલી રહ્યો છે. પરિવારનો ગુજારો કરી શકાય તે રીતે વ્યવસાય થતો હોય છે. લુપ્ત થતા શેરી ગરબા પુનઃ પ્રસ્થાપિત થાય તો સંગીતના સાધનોનો વ્યવસાય પુનઃ ધમધમતો બને તેવું વેપારીઓનું માનવું છે. અમારો ધંધો વર્ષોથી છે, બાપ દાદાનો છે. અત્યારના યુગમાં લોકો એન્જિનિયર ને ડૉક્ટર બને છે, પણ મારો અમારા વર્ષોથી દાદા ને પપ્પા કરતા આવ્યા છે, એટલે અમારી કારીગરીને કળાને લુપ્ત ના થાય એટલા માટે અમે આ ધંધોને જાળવી રાખ્યો છે. અમે એને શીખ્યા છે, એની એ કર્યા છે, એટલે અમે વર્ષોથી મારા દાદા ને પપ્પા કરે છે, એટલે એ કારીગરી પણ અમે અમારામાં આવી છે, એટલે અમે એ આગળ બધાને આપતા રહીએ છીએ કળા, એટલે અમે ચાલુ રાખ્યો છે. અમારી 100 વર્ષ જૂની છે આ પેઢી, તેથી અમને આ તમારો ધંધો છે તબલાનો. અત્યારના યુગમાં ડીજે અને નવા ઇલેક્ટ્રિક સાધનો આવ્યા છે, તેથી એનો ઉપયોગ થોડો ઘટેલો છે, પણ આ ક્લાસિકલ વસ્તુ છે એટલે એનો ગરબામાં ઉપયોગ તો જરૂરી જ છે, એટલે અમે એને જાળવી રાખીએ. ક્લાસિકલ ગરબામાં તબલાની જરૂર પડે છે, તેથી સારું રહે. શું કહેવાય, સુગમ સંગીત માટે તબલા અને હાર્મોનિયમ જરૂરી છે. ઇલેક્ટ્રિક વસ્તુ આવી, પણ આ ક્લાસિકલ માટે તો તબલા જરૂરી જ છે કરવા માટે. અત્યારે નવરાત્રી શરૂ થવાની તૈયારી છે, અમારો તબલાનો ધંધો છે, ને જે ધંધો જે ઇન્સ્ટ્રુમેન્ટ ને ડીજે અને અમુકના લીધે અમારો તબલાનો ધંધો થોડો ઓછો થયો છે, પણ જે 2 વર્ષના કોરોનામાં જે નવરાત્રી થઈ નથી ને આ વર્ષે નવરાત્રી છે, થોડો ધંધામાં સારું છે. 2 વર્ષથી તો બિલકુલ ધંધો હતો ને કોરોના લીધે, 2 વર્ષ નવરાત્રિ પણ થઈ નથી, પણ આ વર્ષે નવરાત્રિ થાય થોડુંક ધંધો ચાલે છે ને સારું રહ્યું આ વર્ષ થોડું. પણ જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ અમારા જે હતા તે બધા લુપ્ત થતા જાયેલા, અને અત્યારે ઇલેક્ટ્રિક બધા વાદ્યો પોપટોપેડ છે, કેસિયા છે, ને બધું થઈ ગયું, એટલે અમારા અમુક વિસ્તાર ઓછું થઈ ગયું છે આ ધંધામાં. ને પહેલા શેરી ગરબા થતા હતા, જે મોટા ગરબા થાય તેમાં કોઈ ફરક ખરો? જે પહેલા શેરી જે ગરબા થતા હતા તેમાં અમારો ઢોલ ત્રાસા ને બધું બહુ જ વાગતું, તબલા ને બધું બહુ જ ચાલતું હતું. ઢોલની ગરાકી ઘણી રહેતી હતી, તબલાની પણ સારી રહેતી હતી, પણ જે હવે ગ્રુપ ગરબા થઈ ગયા છે એમાં બહુ ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિક બધા વધી ગયા અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓછા થઈ ગયા, એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટની થોડી ઓછી થઈ ગઈ છે, ને ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ચાલે છે, એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં ચાલે, કામને થોડો ફેર પડી ગયો છે. કેવું લાગે છે આગળ જતા જે તબલા છે લુપ્ત થઈ જાય એવું લાગે છે ખરું? બિલાલ પુરાવાલા, GTV ન્યૂઝ, ડભોઈ.